નમસ્તે મિત્રો હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટબુક સ્ટાન્ડર્ડ નાઇન યુનિટ નંબર થ્રી મોહન એન્ડ હિઝ વીણા મોહન અને તેની વીણા પાર્ટ વન યુનિટ નંબર થ્રી મોહન એન્ડ હિઝ વિના મોહન અને તેની વિના મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ મોહન સંગીતકારોના પરિવારમાં જન્મ્યા હતા મ્યુઝિક વોઝ ઇન હીઝ બ્લડ સંગીત તેમના લોહીમાં હતું હી ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન્સ સંગીતકારોની સાથે તેઓ મોટા થયા લાઈક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ તેમના પિતા અને બીજા કુટુંબના સભ્યોની જેમ હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક શરૂઆતમાં તેમણે કંઠ્ય સંગીતની તાલીમ આપવામાં આવી એન્ડ ધેન અને પછી હી tried હિઝ હેન્ડ એટ ધ વાયોલિન તેમણે વાયોલિન ઉપર તેમનો હાથ અજમાવવાનો પ્રયાસ કર્યો વેન હી વોઝ અબાઉટ ટેન જ્યારે તેઓ લગભગ દસ વર્ષના હતા ત્યારે હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર તેમને સિતાર પસંદ પડવાનું શરૂ થયું હતું તેની પણ તેમને તાલીમ આપવામાં આવી હતી એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ થ્રી યર્સ અને લગભગ ત્રણ વર્ષ સુધી તેઓ તેને એટલે કે સિતારને વગાડતા રહ્યા નેક્સ્ટ પેરેગ્રાફ અ જર્મન લેડી

એટલે એક જર્મનીની સ્ત્રી મોહનના કુટુંબમાં તેમના પિતાની પાસે સંગીત શીખવા માટે રહેવા આવી ઇટ વોઝ દેન ધેટ ધ ગીતાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ અને ત્યારે એ તેમના જીવનમાં પ્રવેશ કર્યો હી બિગેન હિઝ એક્સપિરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ આ સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ સંગીતનું સાધન એટલે કે વાદ્ય આ સુંદર વાદ્ય સાથે તેમણે તેમના પ્રયત્નો શરૂ કર્યા નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ હવે મારા જીવનમાં સંગીતનું બીજું કોઈ સાધન કોઈ વાદ્ય ન જોઈએ આઈ વોન્ટ ટુ પ્લે ધ ગીતાર ઓનલી હું ફક્ત ગીટાર વગાડવા માગું છું સેડ મોહન ટુ હિમસેલ્ફ મોહને પોતાની જાતને કહ્યું ગીટાર ટૂક ઓલ હિઝ ટાઈમ અને ગીટારે તેમનો બધો સમય લઈ લીધો એટલે કે આખો વખત તેઓ ગીટાર જ વગાડતા ગીતાર ધોલ ડે ગીટાર ઓવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ ગિટાર આખો દિવસ ગીતાર આપણું કુટુંબ એવું કુટુંબ છે કે જ્યાં સિતાર કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય વાયોલિનની પ્રેક્ટિસ કરાય છે ધ ગીટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડૂ આપણા વાદ્ય જે અસર કરે છે એવી અસર ગિટાર કરતું નથી એન્ડ મોરવર અને વળી ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા તે ભારતીય વાદ્ય નથી ભારતનું નથી સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ કુટુંબના સભ્યોમાંથી એક સભ્યએ કહ્યું

તેમણે જાહેર કર્યું તેને તેની હૃદયની ઈચ્છા પ્રમાણે અનુસરવા દો એટલે તેને તેની મરજી પ્રમાણે કામ કરવા દો નેક્સ્ટ પેરેગ્રાફ ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ પછી તેના પિતાએ તેને સાથ આપવાનું શરૂ કર્યું હી વોઝ ઓવર તે અત્યંત ખુશ થઈ ગયો એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ અને પછી આ પશ્ચિમી વાદ્યમાં ફેરફાર કરવાનું તેમણે નક્કી કર્યું હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક તેમણે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે તેને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કર્યો હી સ્પેન્ટ ટુ મોર યર્સ વિથ ગીટાર ઓનલી ગીટારની સાથે ગીટાર વગાડતા વગાડતા બીજા બે વધારાના વર્ષ તેમણે પસાર કર્યા એટલે ફક્ત ગીટાર વગાડીને તેમણે બે વર્ષ સુધી તેના ઉપર પ્રેક્ટિસ કરી નેક્સ્ટ પેરેગ્રાફ વન ઇવનિંગ એક દિવસ સાંજે ધેર અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ નજીકના કૌટુંબિક મિત્રોનો એક મેળાવડો હતો એક દિવસ સાંજે કુટુંબના જ પરિવારના જ નજીકના મિત્રોને મળવાનું થયું ઇન ધી સ્મોલ ગેધરિંગ આ નાનકડા પ્રસંગે

તેમણે હી હુ પ્લેડ મ્યુઝિક ઓન ધર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તેમણે તેમના શાસ્ત્રીય વાદ્ય ઉપર સંગીત વગાડ્યું ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન તેમની ખૂબ જ પ્રશંસા થઈ ખૂબ જ વખાણ થયા કોના વખાણ થયા મોહનના ભાઈ બહેન અને ભત્રીજાઓના મોહન ટુ એક્સપ્રેસ ડે ઇઝ વિશ ટુ પરફોર્મ મોહને પણ તેના સંગીતના વાદ્યને વગાડવા માટેની તેની ઈચ્છા વ્યક્ત કરી હી પ્લેડ ઓન ગીટાર તેણે ગીટાર વગાડ્યું નેક્સ્ટ પેરેગ્રાફ આફ્ટર હિઝ પરફોર્મન્સ તેના પરફોર્મન્સ પછી ઓર રિલેટિવ સાઈડ એક સંબંધીએ કહ્યું યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ આ નવા વાદ્યો પર તારે સખત મહેનત કરવાની જરૂર છે વન ઓફ ધ રિલેટિવ રિલેટીવ સંબંધીઓમાંથી એક સંબંધીએ કહ્યું ઇફ ઇટ વર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યુર બ્રદર એન્ડ સિસ્ટર જો તે સિતાર વગાડ્યું હોત ને તો તું તારા ભાઈ અને બહેનની સાથે સ્પર્ધામાં આવી ગયો હતો યુ હેવ ઓલરેડી સ્પેન્ટ ટુ ઇયર્સ ઓન ઇટ આના ઉપર તો તે પહેલેથી જ બે વર્ષ વિતાવી દીધા છે બટ પરંતુ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર હજુ પણ આ વાદ્યમાં તને વધારે સમયની જરૂર છે એટલે કે હજુ પણ તારે ગિટાર ઉપર વધારે મહેનત કરવાની જરૂર છે તો મિત્રો આ યુનિટની અંદર આપણે જેમની ચર્ચા કરી રહ્યા છે તે છે પંડિત વિશ્વમોહન ભટ્ટ જેમના માતા ચંદ્રકલા ભટ્ટ અને પિતા મનમોહન ભટ્ટ કે જેઓ પણ એક મહાન સંગીતકાર હતા તેમની જેમ પંડિત વિશ્વમોહન ભટ્ટ પણ એક મહાન સંગીતકાર બન્યા તેમની વાત આ યુનિટમાં કરી છે શરૂઆતમાં તેઓ કંઠ્ય સંગીત વાયોલિન અને સિતાર વગાડવાનું શીખ્યા ત્યારબાદ તેમને ગીતાર પસંદ પડ્યું અને ગિટારનો અભ્યાસ શરૂ કર્યો હવે શું તેમને તેમની ઈચ્છા અનુસાર સફળતા મળે છે વીણા અને ગિટારના સૂર વચ્ચે શું તફાવત છે તેમણે કેવી રીતે નવા સૂરોનું સર્જન કર્યું તે આપણે જોઈશું પાર્ટ ટુમાં